સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ માં સંસ્કૃત વિષય વિશે અભ્યાસ કરીશું તો ધોરણ છ માં પાઠ ત્રણ કરો મી ક્રિયા પછેદ એટલે કે કરું છું એ પાઠ વિશે શીખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જુદી જુદી ક્રિયાઓ કરે છે બાળકો તો કઈ ક્રિયાઓ કરે છે એના વિશે શીખવાનું છે હું તો પહેલાં હું વાંચું પછી અનુવાદ કરું મમ નામ કિશોર અહમ પાઠશાલા ગ્છા ત્ર અહમ અભ્યાસમ કરોની તો દરેકના અર્થ જોઈએ મમ એટલે કે મારું નામ એટલે કે નામ કિશોર એટલે કે કિશોર એટલે કે મારું નામ કિશોર છે અહમ પાઠશાલામ ગચ્છા અહમ એટલે કે હું પાઠશાળા એટલે કે નિશાળે ગચ્છામી એટલે કે જાઉં છું હું નિશાળે જાઉં છું તત્ર અહમ અભ્યાસમ કરો તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું અભ્યાસમ એટલે કે અભ્યાસ અને કરો મી એટલે કરું છું ત્યાં હું અભ્યાસ કરું છું અહીંયા દરેકની ક્રિયાઓ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કારણ કે પરીક્ષામાં પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય છે કોઈ વાર ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાય છે જુઓ આખો અનુવાદ માત્ર અનુવાદ બોલી જાઓ મારું નામ કિશોર છે હું નિશાળે જાઉં છું ત્યાં હું અભ્યાસ કરું છું એના પછીનું છે મમ નામ ખુશબુ અહમ પુસ્તકાલય ગ્છા તત્ર અહમ પુસ્તક પઠામી મમ નામ ખુશબુ એટલે કે મારું નામ ખુશ્બુ છે અહમ પુસ્તકાલય ગ્છા એટલે કે હું પુસ્તકાલયમાં જાઉં છું તત્ર અહમ પુસ્તક પઠામી પઠામી એટલે કે વાંચું છું ત્યાં હું પુસ્તક વાંચું છું માત્ર અનુવાદ કરી જાઉં મારું નામ ખુશ્બુ છે હું પુસ્તકાલયમાં જાઉં છું ત્યાં હું પુસ્તક વાંચું છું આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો છેલ્લી લીટીમાં જે છે એ બધી ક્રિયાઓ છે કરોમી મી ક્રીડામી એ બધી ક્રિયાઓ છે તે એ બધી ક્રિયાઓના નામ તમારે યાદ રાખવાના છે કે કઈ વિદ્યાર્થીઓના કયા કઈ ક્રિયાઓ હતી મમ નામ રાજેશ અહમ ક્રીડાગમ ગચ્છામી તત્ર અહમ ક્રીડા એટલે કે મારું નામ રાજેશ છે અહમ ક્રીડા ગંગણમ ગચ્છા એટલે કે રમતના મેદાનમાં હું રમતના મેદાનમાં જાઉં છું ને ત્યાં હું ક્રીડામી એટલે કે રમું છું એનો અનુવાદ કરી જાઉં મારું નામ રાજેશ છે હું રમતગમતના મેદાનમાં જાઉં છું ત્યાં હું રમું છું આગળ છે મમ નામ મહર્ષિિ અહ માગૃહ ગ્છા એટલે કે મારું નામ મહર્ષિ છે અહં માતુલ ગૃહમ ગ્છા માતુલ ગૃહમ એટલે કે મામાના ઘરે હું મામાના ઘરે જાઉં છું તત્ર અહમ માતામહ નમા માતામહમ એટલે કે નાનાને ત્યાં હું નાનાને નમો છું ત્યાં હું નાનાને નમો છું એટલે કે નાનાને અને નાનીને નમો છું અનુવાદ કરી જાઉં મારું નામ મહર્ષિ છે હું મામાના ઘરે જાઉં છું ત્યાં હું નાનાને નમો છું

હું પ્રાર્થના ભવનમાં જાઉં છું તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયા પ્રાર્થના ત્યાં હું પ્રાર્થના માટેનું ગીત ગાઉં છું એના પછી છે મમ નામ પ્રવીણ અહમ જલાશયમ ગ્છામે તત્ર અહમ તરામી

મમ નામ કૌશલ અહં મિત્રમ સ્મરામી અહમ પત્ર લિખામી મમ નામ કૌશલ એટલે કે મારું નામ કૌશલ છે અહમ મિત્રમ સ્મરામી સ્મરામી એટલે કે સંભાળું છું અથવા તો યાદ કરું છું હું મિત્રને યાદ કરું છું અહમ પત્રમ લિખામી લિખામી એટલે કે લખું છું હું પત્ર લખું છું જોવાનું વાત કરી જાઓ મારું નામ કૌશલ છે હું મિત્રને યાદ કરું છું હું પત્ર લખું છું આગળનું છે મમ નામ પૂજા અહમ ચિત્રશાલામ ગ્છામે તત્ર અહમ ચિત્રમ પશ્યામી મમ નામ પૂજા મારું નામ પૂજા છે અહમ ચિત્રશાલામ ગ્છામે એટલે કે ચિત્ર હું ચિત્રશાળામાં જાઉં છું તત્ર ત્રહમ ચિત્રમ કશ્યામે પશ્ચામે એટલે કે જોઉં છું ત્યાં હું ચિત્ર જોઉં છું અનુવાદ કરી જાઓ મારું નામ પૂજા છે હું ચિત્રશાળામાં જાઉં છું ત્યાં હું ચિત્ર જોઉં છું આગળનું છે મમ નામ રૂપલ અહમ નૃત્યશાલામ ગ્છામે ત્રહ નૃત્યા મમ નામ રૂપલ એટલે કે મારું નામ રૂપલ છે અહમ નૃત્યશાલામ ગ્છામે નૃત્યશાળા હું નૃત્યશાળામાં જાઉં છું ત્ર અહમ નૃત્યામી નૃત્યામી એટલે કે નૃત્ય કરું છું ત્યાં હું નૃત્ય કરું છું અનુવાદ કરી જાઉં છું મારું નામ રૂપલ છે હું નૃત્યશાળામાં જાઉં છું ત્યાં હું નૃત્ય કરું છું વિદ્યાર્થી મિત્રો દરેકની ક્રિયાઓ અહીંયા યાદ રાખવાની છે તો એ ક્રિયાઓ કેવી રીતે યાદ રાખવાની તો એના માટે એક સરળ ઉપાય તમને બતાવો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા એક કોષ્ટક બનાવવાનું નામ અને તેની ક્રિયાઓ એટલે તમને તરત યાદ રહી જશે ધારો કે અહીંયા છે કૌશલ તો કૌશલ શું હતો મિત્રને યાદ કરતો હતો એટલે સ્મરામી અને લિખામી એવી રીતે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે લિખામી એટલે તમને ખબર પડશે કે એ પત્ર લખતું હતું અહીંયા પછી છે પૂજા તો પૂજા શું હતું ચિત્ર પશ્ચા એવું કોષ્ટક આખું બનાવી દેવાનું ને એ અનુસાર તમારે વિદ્યાર્થી મિત્રો એમાં યાદ રાખવાનું છે તો જ તમે એ સરળ રીતે યાદ રાખી શકશો અહીંયા દરેક વિદ્યાર્થીના નામ અને એની ક્રિયાઓ એ બધી લખવાની છે આ બધા જ ક્રિયાપદો છે પઠામી ક્રીડામી ખાધામી કરામી ગાયામી મી નવામી સ્મરામી બધા જ ક્રિયાપદો છે એટલે એ તમામ ક્રિયાપદો તમારે એ યાદ રાખવાના છે કે આને ક્રિયાપદ કહેવાય બરાબર છે અને એ અનુસાર અહીંયા તમારે પાઠ પૂરો થાય છે ભાગ બે આપણે આવતા અંકમાં જોઈશું અને તમારે આ દરેકનો અનુવાદ કરવાનો છે પાઠનો અનુવાદ કરી અને મેં કહ્યું તે પ્રમાણે કોષ્ટક બનાવી અને તમારે એ ક્રિયાઓ દરેકની લખવાની છે વિદ્યાર્થી મિત્રો